हेलो एवरीवन, फ्यूचर एकेडमी में तुम्हारू स्वागत छे। आज ना वीडियो में आपणे चैप्टर नंबर 6 to 10 ना रूढ़ी प्रयोग जोईशुं। आगळना वीडियो में आपणे चैप्टर नंबर 1 to 5 ना रूढ़ी प्रयोग जोया हता, एने वीडियो मारा यूट्यूब चैनल पर अवेलेबल छे, तमे एने जोई शको छो। ओके, अने जो तमने आ चेनल गमती हो तो प्लीज आने लाइक करो, ज्या साथे शेर करो, अने जो नवा हो चेनल पर तो प्लीज आने सब्सक्राइब करवाना ना भूलता। ओके, चलो वीडियो स्टार्ट करिए। नंबर 1 छे आंजी नाखवू, तेनो अर्थ थाय छक करी नाखवू, प्रभावित करवू। पछी छे आँख न उगड़वी, तेनो अर्थ थाय सभान न थवू, जागृत न थवू। पछी एना पछी छे पाठ भणाववो, तेनो अर्थ थाय छे खो भूलाવવી, બોધપાઠ આપવો। ચેપ્ટર નંબર 7 એમાં છે જીવમાં જીવ આવવો, તેનો અર્થ થાય છે ભય જતા સ્થિરતા અનુભવવી। ચેપ્ટર નંબર 8 પૈસા બરબાદ કરવા, તો એનો અર્થ થાય છે પૈસા વેડફવા કા તો ખોટો ખર્ચ કરવો। એના પછી છે આંગળા કરડવા, તેનો અર્થ થાય ખૂબ સ્વાદિષ્ટ લાગવું। પછી છે ચેપ્ટર નંબર 10 એમાં છે પગભારે થઈ જવા, તો એનો અર્થ થાય જતા સંકોચ થવો। નેક્સ્ટ વાળ ધોળા થઈ જવા, તો અર્થ થાય છે ઉંમર વધી જવી। નેક્સ્ટ અડધા થઈ જવું, તો એનો અર્થ થાય વધુ પડતી ચિંતા થવી। નેક્સ્ટ છે રસ્તો કાઢવો, તેનો અર્થ થાય ઉપાય શોધવો। નેક્સ્ટ છે રફુ થઈ જવું, તો એનો અર્થ થાય છે ભાગી જવું। પછી છે ચેન ન પડવું, તો એનો અર્થ થાય ગમવું નહીં। માઠું લાગવું, તો એનો અર્થ થાય લાગણી દુભાવવી। તો આટલા હતા ચેપ્ટર નંબર 6 to 10 ના રૂઢિ પ્રયોગો। તો તમને આ ચેનલ દ્વારા આપણે આખા બુકના બધા જ રૂઢિ પ્રયોગો વિડીયો વાઇઝ બતાવી દઈશું, જેના કારણે તમને લર્ન કરવામાં આસાની રહેશે। થેન્ક યુ સો મચ વોચિંગ ફોર ધીસ ચેનલ એન્ડ ધીસ વિડીયો। ઇફ યુ લાઇક ધીસ વિડીયો પ્લીઝ પ્રેસ લાઇક બટન એન્ડ ડોન્ટ ફોગેટ ટુ સબસ્ક્રાઇબ। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ, બાય।